વલ્લભ ભાઈ આમાં હું ના કરો રહ્યા સ્થિતિ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું ખંભાળિયાની અંદર અને મારી સાથે છે જીતુભાઈ. જય માતાજી. મને દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને આજે અમે આવ્યા છીએ ખીચડી ખાવા, જે ફક્ત શિયાળા સિઝનમાં અને ચોમાસા સિઝનમાં, ઠંડી જ્યારે પડતી હોય થોડીક થોડીક વધારે ત્યારે જ, ઉનાળામાં. અને એ પણ પાછું મંગળવારે જ મળે, મંગળવારે જ. અને અત્યારે આપણે જઈએ છીએ સીધા વાલાભાઈની ખીચડી ખાવા અને સીધા પહોંચીએ વાલાભાઈ પાસે. અને સરસ મજાની જે ગરમા ગરમ છે ખીચડી, અને લોકો ખાવાનું પસંદ કરે છે. અને દર મંગળવારે જ હોય, એક જ વાર, એક ચોખ્ખો તો તીખું ના ખાતા હોય તો ના આવતા, તો ધક્કો ના ખાય. તીખા ખાવાના શોખીન હોય ને એ જ આવજો. બાકી અહીંયા તો ભૂકા બોલાવી નાખે એવી તીખી તીખી છે. ચાલો જઈએ. રાજભાઈ ની જેમ સ્પાઈસી લવર હોય એ તો અવશ્ય મુલાકાત. તમે જે જોઈ રહ્યા છો વાલાભાઈ ખીચડીવાળા, જે સાંજે 5 થી ચાલુ થાય છે, સાંજે 5 વાગ્યા દર મંગળવારે અહીંયા ખીચડીનું આયોજન વિતરણ ચાલુ હોય છે. કેમ છો વાલાભાઈ? મજા મજા. આજે તમારી ખીચડી ખાવા પહોંચી ગયા મંગળવારે જામ ખંભાળિયા. બીજું આ ખીચડી કઈ થઈ ગઈ? તૈયાર કે બાકી? તૈયાર. વાહ વાહ, ગરમા ગરમ ખીચડી. આ તમે કેમ મંગળવારે જ કેમ બનાવો છો? એ જમાનો થઈ ગયો ભાઈ એને તો. કેટલા ટાઈમ થયા? કેટલા વર્ષ થયા? 35 બપોરના ચાલુ ચાલુ હોય છો? કાલ સાંજેથી એમ. અચ્છા. અને અહીંયા જે આ ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે, અને આજ અહીંયા આમાં શું છે? એ તીખો રસો છે, જેને તીખું કરવું હોય એના માટે. બરાબર. વાહ, આમાં વેજીટેબલ? કઠોળ ને વેજીટેબલ ને બધું મિક્સ આવે. અચ્છા, તો તમારી જે ખીચડી છે સ્પાઇસી છે એ સાચું? સ્પાઇસી અમે કયો એવી કરી દઉં. સ્પાઇસીમાં તો તીખું ખાવાના શોખીન હોય. તીખું ખાવાના શોખીન હોય. ના, શેના સાથે, કેની સાથે ખવાય ખીચડી ને? પાઉં સાથે. પાઉં સાથે? અચ્છા, પાઉં પણ અહીંયા છે. જુઓ ટાઈમિંગ શું હોય છે વાલાભાઈ? આપણે સાંજે 6 વાગ્યા પછી. હા, રાત્રે 9 વાગ્યા સુધી. 9 વાગ્યા સુધી. તો વાલાભાઈ ટાઈમિંગની તો તમે જણાવ્યું કે સાંજે 5 વાગ્યા ચાલુ થાય છે અને 9 વાગ્યા સુધી મળી જાય. 6 વાગે ચાલુ થાય. 6 વાગે. તો આ લોકોની રિક્વાયરમેન્ટ એવી છે કે તમે ડેલી ચાલુ કરો? ડેલી મારી પાસે ટાઈમ નથી. અચ્છા, એમની આખો અઠવાડિયા તમે મંગળવારે જ કરો તો પછીના દિવસે શું કરતા હો? ધંધો બીજો છે એ. અચ્છા, આપણે તમને આયોજન કેટલી પેઢીથી ચાલતું આવે છે? કેટલા વાર? 35 વર્ષ. 2 પેઢીથી. આ સરસ મજાની આજે ખીચડી કઈ અહીંયા કઈ લોકો આવે ખાવા તો ખાવા આપો ને. હા હા. અચ્છા, ડીશની શું પ્રાઇસ છે? 100 રૂપિયા. એમાં કઈ રીતના આવે છે? એક પ્લેટ ને 6 પાઉં. 6 પાઉં. ઓકે. અને રસો જેટલો ખાવો એટલો છૂટ? રસો જેટલો ખાવો એટલે લિમિટેડ આવે. હા હા, માપતી. કારણ કે તો પછી રસો જ ખાય બધા. ભાઈ શિયાળામાં ઠંડીના મોસમની અંદર અહીંયા આવો એટલે તમને અહીંયા રસો ઉપરથી નાખવામાં આવે છે. તમે જેટલું સ્પાઇસી ખાઈ શકો. આ તરી છે,
એટલી સ્પાઇસી અત્યારે મસ્ત મજાની, જેટલું પછી ખાધા પછી ખબર પડે કે આમાં રસો હવે નખાવો છે કે નહીં. એટલે ગરમી ચડાવી દેવું આજે સરસ મજાની. અને અને ખીચડી કઈ કહી શકાય, ગિરનારી ખીચડી કે હવે નામ તો મને નથી ખબર, મારા બાપાએ ચાલુ કરી હતી ત્યારથી 40 વર્ષ પહેલાં. અચ્છા, તેતું એમને એમ ચાલી આવે છે. ઓહો, મસ્ત જોક મારા રે. કેવાય વાલાભાઈની ખીચડી છે. વાહ, 40 વર્ષ પહેલાંની આ ઝુંઝવાણી જે ખીચડી છે, અને આમને આમ કન્ટિન્યુ જામ કંપનીમાં ચાલતી આવતી જે વાલા બાપાની ખીચડી વાલાભાઈની. તમે કેટલો ટાઈમ ખાધી? માણેકભાઈ ફર્સ્ટ ટાઈમ આજે અમારી સાથે. ભાવેશભાઈ, ભાવિનભાઈ, અને કેમ છો બધા? પીડીભાઈ, ગરમી ચડાવી દે ને તમને. આજે માણેકભાઈ ફર્સ્ટ ટાઈમ છે, કારણ કે હું તો 2 વાર ખાઈ ગયો છું, પણ આજ માણેકભાઈને મારે ગરમા ગરમ ખીચડી ખવડાવી છે ને અહીંયા પસીના છૂટી જાય એવી ખીચડી બનાવે છે. સાચી વાત ને? આજે પહેલી બાઈટ અમારા લેશે માણેકભાઈ અને એનું ટેસ્ટિંગ કરશે, આપણે જોઈએ. અત્યારે જુઓ તમે વાલાભાઈની ખીચડી ખાવા લોકો છૂટી પડ્યા છે, પાર્સલ થઈ ગયું છે અહીંયા, તબાતબ પાર્સલ થાય છે. હે, ખીચડી ખાતા વખત દી ઉગે નહી, અને ખાલી મંગળવારે જ પાછા વેચી એ પાછું દબ થાય. કાયમ ચાલુ રાખી હવે નથી રાખતા, હવે માનતા નથી. જો અત્યારે બધા લોકો પાર્સલ, તમે આજ કેટલું પાર્સલ લઈ જવાના? ચાર ચાર પાર્સલ છે અમારા. અચ્છા, તમારે ભાઈ ચાર પાર્સલ? ભાઈ ભાઈ તો આજ મોજ આવી છે ને. અત્યારે જો પાર્સલ થઈ ગયા છે વાલાભાઈની ખીચડી, અને સાથે છે આ ગરમા ગરમ કરી, જેટલું સ્પાઇસી ખાઈ શકતા હોય એના માટે છે. તીખી મોરી જે જોઈએ, ફોન ઉપર ચાલુ ને ચાલુ છે વાલાભાઈ. યુટ્યુબ અત્યારે ભાઈ ફર્સ્ટ ટાઈમ જે માણેકભાઈ અમારી સાથે જે જામનગરથી ખાસ લઈ આવ્યો છું ખીચડી ખાવા હાટું, કારણ કે આજે ઠંડી જે મોસમ છે અને માણેકભાઈના જે ફૂલ સ્પાઇસી મારા જેમ ખવડાવવું છે. આપણે ખાઈએ જ છીએ. માણેકભાઈ ખાઈ તો છે, પણ આજે એમ કહેતા હતા કે રાજભાઈ તમે આ જે ખાધી હતી ખીચડી આજે ખાવી છે, ઈચ્છા થઈ ગઈ છે. તો આજે અમે બધા સાથે મળીને આજે ખીચડીનો લાવો છે. આ ડિશની પ્રાઇસ છે 100 રૂપિયા. અહીંયા આવી રીતના ખાવા મપે છે, અને સાથે જે પાઉં પાઉં સાથે ખાવાને 6 પાઉં આવે, અને ખીચડી અને સલાડ આવે, ટમેટા ડુંગળી, અને સાથે જે કોઈને રસો એક્સ્ટ્રા નાખવું હોય ખાતા પછી ખબર પડશે. હલો, ચીયર્સ. ચીયર્સ. હા, ટેસ્ટ કરો પછી. હજી વધારે સ્પાઇસી બનાવવું હોય તો એડ કરી શકો. આમાં 3-4 બાઈટ લેશો ને તમે, તે પછી તમને આમ અંદાજો આવશે કે ભાઈ કરંટ લાગે છે કે નથી. સેડો પડશે 100%. ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. ને આ પાછું જે વાલાભાઈની ખીચડી એવી છે જામ ખંભાળિયાની અંદર, કે અઠવાડિયાની અંદર મંગળવારે જ ખાલી મળે છે, એક જ દિવસ, એ પણ સાંજે 5 થી 9. જેના ભાગમાં આવી છે એને મળશે, બાકી ઘણી વાર હું પાછો ગયો છું. આપણે ગયા વર્ષે જ રાજભાઈ પાછા ગયા ભાઈ. કેવી લાગી, કેવી ખીચડી? જોરદાર. આમાં રસો નખાવાનો? હજી રસો નખાવાનો જોઈ ને. હજી તીખો હજી અહીંયા વાલાભાઈનો જે કહેવાય ને જે રસો છે, અહીંયા અલગથી એક પાછું એક્સ્ટ્રા રાખવામાં આવે છે. બેટ બટાવું તમને લાઈવ.
આ તો રીતો તમે જોઈ, આ રેગ્યુલર છે ભાઈ, થોડીક સ્પાઇસી એમને, કોઈને વધારે સ્પાઇસી ખાવું એના માટે આ અલગ છે. એટલે આજે હવે અમે એ આજે નખાવું છું ઉપરથી રસો, અમે આજે મોજ કરશું ભાઈ વાલાભાઈની ખીચડી ખાવાની. ને અમારા માણેકભાઈ ક્યાં વયા ગયા? અહીંયા આવો માણેકભાઈ, ગરમી ચડી ગઈ ભાઈ. ભાઈ અહીંયા આવતા રહ્યો, તમે લ્યો પીડીભાઈ, તમે પણ લ્યો. ને આજે અહીંયા ખાવાની રીત એ રીતના છે, પાઉં સાથે. અહીંયા આવી રીતે જ ખાઈ ને પાઉં ને બ્રેડ, બ્રેડમાં બ્રેડને ડીપ કરીને ગોળીને. અચ્છા બાકી જેવા દેવાનું કામ નથી, ગરમી ચડાવી દેવી વાલાભાઈ. બ્રેડ સાથે ખાવ. મોબાઈલ ફોન આવી ગયો ને રાતભાઈ, એટલે જવું. અચ્છા મેં ગરમી ચડી ગઈ તમને. પાઉં સાથે વધારે મજા આવે, બહુ મજા આવે. મોજ આવી ગઈ વાલા ભાઈ, આમાં ઓલું નાખો તો યાર તીખી. અત્યારે જો આ ગરમા ગરમ પાછી આપણે જે નાની તપેલી બતાવી, આ ફૂલ દેખો સ્પાઈસી, ફૂલ દેખી રસો, રસો ગ્રેવી ટાઈપ છે, રસો. ભાઈ ભાઈ લ્યો લ્યો, કારણ કે ઓલી રેગ્યુલર ખાલી તો ગરમી ચડાવી દીધી અત્યારે. અને રાજભાઈ તમને યાદ, પસીના તો છૂટશે એ પાકું, ચાલુ થઈ ગયા ગરમી જેમ ધીરે ધીરે થતી આવે. ઓહો તકલીફ પડે છે, બાકી સ્પાઈસી ખાવાના શોખીન હોય એટલે આ જગ્યા તૂટી પડ્યો. બરાબર ને માણેકભાઈ? 100%. જામનગર ની બેસ્ટ માં બેસ્ટ જગ્યા આ છે વાલાભાઈ ની ખીચડી. કદાચ બાઇક માં બધું પહેરીને આવશો, આ ગરમ કપડા ની રિટર્ન માં ગરમ કપડા પહેરવાની જરૂર નહીં, કાઢી નાખો. કારણ કે ગરમી ચડાવી દેવી વાલાભાઈ, અમારા ફૂલ મોજ આવી ગઈ આજે. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી ખીચડી ખાતા રહેજો. રુકો જરા, સબર કરો, બોલા ધક્કા બુક્કી નહીં કરને કા, આરામ સી લેને કા. હા ઊંઘે રાજભા. રાજભાને નાકમાંથી પાણી નીકળવા માંડ્યા. નાકમાંથી તો નીકળે જ છે, જાતે જાતે આંખેથી પણ પાણી. જો અત્યાર સુધી આટલું તીખું ખાતા જોયા હશે તમે, કોઈ દી આંખમાંથી પાણી નહીં આવ્યો. બે વર્ષ પહેલા મેં જ આંખમાં એને આવ્યા હતા પાણી, અત્યારે મારા ગાણે જ આંખમાં પાણી. અને જીતુભાઈ રાજભાઈ કહેતા હતા ને, માણેકભાઈ ને ખવડાવી દે, દેખાડી દઉં કઈ પણ ફરક પડ્યો. કારણ કે માણેકભાઈ જામનગર જેટી ના જોટા ખાઈને આવે છે, એટલે એટલે ઓનું ઓછું લાગે. ને આ વસ્તુ ભાઈ જે કહેવાય ને, જામનગર જામ ખંભાળિયામાં સ્પાઈસીના ઘણા બધા શોખીન છે, આ જગ્યાએ ચોક્કસ મુલાકાત એકવાર તો લેજો જ. એમને વોર્નિંગ તીખું ખાતા હો તો જ ખાજો, શોખમાં ન ખાતા. હા ધરાર ન ખાતા, પહેલાં ઓછું નખાવજો, પછી સ્પાઈસી ખાતા તો વધારે નખાવજો. બાય બાય.